चलो मित्रों, सेवा चैनल सेवा स्वाग। तो आपका नवा व्लॉग ની અંદર આપનું સ્વાગત છે। તો આજે આપણે ખાસ જોવા જઈએ તો જસ્તણથી એકદમ નજીક કિલ્લા સોમનાથનું મંદિર આવેલું છે। તો આપણે કિલ્લા સોમનાથ મહાદેવના દર્શન કરશું અને આજુબાજુનો જે સરસ મજાનો નજારો છે એ પણ તમને બતાવશું। તો આપણે જવા માટે જો રસ્તો જોઈએ તો રાજકોટથી આટકોટ જસદણ અને લગભગ 16 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું હોય તો આ રીતે આપણે જઈ શકીએ છીએ। અને ત્યાંનું મંદિરના આજુબાજુનો નજારો અને મંદિરની અંદર રહેવા જમવાની વ્યવસ્થા પણ ખૂબ સારી હોય। તો આપણે આજે ત્યાં જવાના છીએ, તો તમે આ બ્લોગની અંદર બની રહેજો।
તો મિત્રો અહીંયા ડિલક્સ અને નોન ડિલક્સ અહીંયા રૂમની સગવડ પણ છે રહેવા માટેની, જે બહારથી લોકો આવતા હોય છે મહાદેવના દર્શન કરવા માટે, તો અહીંયા રહેવાની પણ સરસ મજાની સુવિધા છે. તો તમે જોઈ શકો છો અહીંના જે સામેના રૂમ, આ બાજુ પણ બે માળનું જે બિલ્ડિંગ છે ત્યાં પણ રહેવાની સુવિધા છે, અને આ બાજુના પણ સાદા રૂમ પણ છે અહીંયા. તો યાત્રિકોને રહેવા માટેની ખૂબ જ સહેલાઈથી અને સારી એવી વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવેલી છે. આપણે અત્યારે કૈલાસ સોમનાથ આવ્યા છીએ અને મહાદેવના દર્શન કર્યા અને ખૂબ જ મજા આવી, અને આજુબાજુનો જે કુદરતી નજારો અને સરસ મજાના નાના ગાર્ડન પણ અહીંયા આવેલું હોય, તો આની અંદર ફરી અને મહાદેવના દર્શન કરી અને ખૂબ જ મજા આવી. અને આજે ઘણો બધો ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે અહીંયા યાત્રિકોનો, તો એ પણ એક જોવાનો લ્હાવો છે કે ઘણા બધા ભક્તો આવતા હોય, આમ ભીડ એકઠી થતી હોય, તો અલગ અલગ માણસો જોડે આપણે મુલાકાત પણ થતી હોય છે. તો મહાદેવના દર્શન એક વખત જરૂર કરો, કૈલાસ સોમનાથ આવો અને મહાદેવના દર્શન કરે અને ધન્યતા અનુભવો. તો મિત્રો આપણે અહીંયા આવવા માટે રાજકોટથી આટકોટ અને આટકોટથી જસદણ, અને ત્યાંથી આપણે પ્રાઇવેટ વાહન પણ કરી શકીએ છીએ. અને ખાસ જોવા જઈએ તો આપણે ઘરેથી જો પ્રાઇવેટ વાહન કરીએ તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જસદણ સુધીની સરસ મજાની એસટીની પણ ખૂબ સારી એવી સગવડ કરવામાં આવેલી હોય, તો આપણે રાજકોટથી આપણે એસટીની અંદર પણ આવી શકીએ છીએ. તો ખરેખર તો એક વખત મહાદેવના દર્શન કરવા માટે આવો અને મહાદેવના દર્શન કરી અને એની ધન્યતા અનુભવો. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મારી પાછળનું જે મહાદેવનું મંદિર, અને અમે પણ દર્શન કર્યા અને તમને પણ વિડીયો દ્વારા તમને પણ દર્શન કરાવ્યા. પાછળ કાર્યાલય પણ છે, તો અહીંયા તમારે રહેવા જમવા માટેની બધી વ્યવસ્થા જળવાઈ રહીએ એના માટે આપણે પહેલાં તો ત્યાં કોન્ટેક કરવો પડે, અને કોન્ટેક કર્યા પછી અહીંયા રહેવાની પણ ખૂબ સારી એવી સગવડ છે. તો તમે એક્ઝેક્ટલી મારી પાછળ જોઈ શકો છો અત્યારે જે ડિલક્સ રૂમ અહીંયા છે, તો ડિલક્સ રૂમ મતલબ એસી રૂમ અને નોન ડિલક્સ એટલે કે એસી વગરના રૂમ, અને એના વગર પણ અહીંયા સાદા રૂમની પણ ખૂબ જ સારી એવી સગવડ કરવામાં આવેલી હોય, તો રહેવા માટેની એકદમ સારી અને સુંદર મજાની સગવડ હોય. તો મહાદેવના સાનિધ્યમાં આવી અને એક દિવસ રાત્રિ રોકાણ કરવું પણ ખૂબ જ મજા આવે છે. તો મિત્રો આપણે અત્યારે જે મારી પાછળ જે વ્યૂ જોઈ રહ્યા છો
એ કેલા સોમનાથનું મંદિર અને એનું કમ્પાઉન્ડ ને ગાર્ડન ને એ બધું દેખાઈ રહ્યું છે, અને બારણીના જે નાના મોટા સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે, અને જોરદાર ઠંડો એવો પવન પણ આવી રહ્યો છે અહીંયા, અને આજુબાજુનો જે નજારો છે પણ એ આ રીતનો છે, તમે જોઈ શકો છો. અને મિત્રો, આપણે અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો આ સીડી, અને સીડીએથી આપણે મિનળ દેવીના જે સમાધિનું જે નાનું એવું મંદિર આવેલું છે તો આપણે ત્યાં જવાના છીએ. તો તમે આ વિડીયોની અંદર બને રહેજો, આપણે જઈશું ઉપર મિનળ દેવીના મંદિરની બાજુમાં એક્ઝેક્ટ, અને ત્યાંથી તમને એ વિડીયોમાં દર્શન કરાવશું. મિત્રો, સીડી ચડી ચડીને અત્યારે હિફી ઉઠ્યા છીએ આપણે, અને બહુ જ તેજ ગતિમાં અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે અહીંયા. સીડી ચડવાની પણ ખૂબ મજા આવી રહી છે, કેમ કે આજે ઠંડો પવન છે, ગરમી બિલકુલ થતી નથી. તો મિત્રો, ફાઇનલી આપણે અત્યારે મિનળ દેવીના મંદિરે પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો આ નાનું એવું મંદિર. તો મિત્રો, તમે અત્યારે માતાજીના જે દર્શન કરી શકો છો મિનળ દેવીના. અત્યારે મંદિર બંધ છે, ખુલ્લું નથી. તો મિત્રો, આપણે મિનળ દેવી જે જગ્યા છે ત્યાં આપણે આવેલા છીએ, અને એક્ઝેક્ટ સામે જે કેલા સોમનાથ મહાદેવજીનું જે મંદિર આવેલું છે તો તમે જોઈ શકો છો અહીંયા જે નીચેની તરફ. તો આ રીતનો સરસ મજાનો આ નજારો તમે જોઈ શકો છો અત્યારે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો તમને જોવા મળે.